મોડાસામાં યુવતીના શંકાસ્પદ મોતના મામલે મૃતદેહને અમદાવાદ બીજે મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. યુવતીની લાશનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. મૃતદેહ ડીકમ્પોઝ થતા આ નિર્ણય લેવામાં આવ્યો. તો આ સમગ્ર ઘટનામાં અપહરણ, ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે રીતે પરિવારજનોની માંગ હતી તે પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે. આ જ માંગને લઈને પરિવારે પોલીસ સ્ટેશનની બહાર ઉપવાસ આંદોલન પણ છેડ્યું હતું. ત્યારે આખરે યુવતીના મોતના મામલામાં અપહરણ, ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવતીના મૃતદેહને બીજે મેડિકલમાં ખસેડવામાં આવ્યો છે અને ત્યાં આજે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ અનેક વિગતો બહાર આવી શકે છે. સંવાદદાતા હરમેશ જોડાઈ ગયા છે આપણી સાથે. હરમેશ, આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પરિવારજનો દ્વારા જે માંગ કરવામાં આવી હતી તે જ પ્રમાણે હવે તેઓ ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે. શું વિગતો બહાર આવી શકે તેમ લાગી રહ્યું છે આજે? બિલકુલ પ્રિયંકા, મોડાસામાં જે એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું, યુવતીના અપહરણ બાદ તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવી હતી. આ સમગ્ર જે મામલો હતો તેમાં પોલીસની ક્યાંક ને ક્યાંક સૌથી મોટી બેદરકારી સામે આવી છે. જ્યારે અપહરણ થયું ત્યારે જો પોલીસે કદાચ તપાસ શરૂ કરી હોય અને યુવતીની ભાળ મેળવવા માટે થઈ અને ચક્રો ગતિમાન કર્યા હોત તો કદાચ આ ઘટના ન બનત તેવું પરિવારજનોનું માનવું છે. પરંતુ આખું આ જે ઘટના બની હતી તેમાં પોલીસે ફરિયાદ નોંધી ન હતી, પરંતુ પરિવારજનો અને સમાજના લોકો છે તે લોકોએ વિરોધ કર્યો હતો તેના કારણથી અને પોલીસે પ્રેશરમાં અને ત્યારબાદ જે ગુનો દાખલ કર્યો છે. હાલ સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો જે મૃતક યુવતી છે તેની જે લાશ છે તે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. 9 વાગે આ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ જે ડેડ બોડી છે તે તેમના પરિવારજનોને આપવામાં આવશે. જે પરિવારજનો છે, યુવતીના પિતા છે, તેમની સાથે સીધી વાત કરીશું. આપની શું માંગ છે? જે માંગ હતી ફરિયાદ દાખલ કરવાની તે ફરિયાદ દાખલ થઈ ગઈ છે. હવે તપાસને લઈને તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે ગુનેગારના જે નામ લખેલા છે એ પોલીસ સત્વરે ધરપકડ કરે અને ધરપકડ કરી અને ફોટા મારફતે કે વાયરસ મારફતે અમને જાણ કરે કે અમને પકડીને અમને કસ્ટડીમાં મૂક્યા છે અને જે ગુનેગાર રબારી સાહેબ છે એ બી અંદર સામેલ છે અને એના એના એને બી ધરપકડ થવી જોઈએ. હું રબારી સાહેબ કોણ? પીઆઈ રબારી સાહેબ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યાંના? મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન. એમનો શું રોલ છે? એમને અમને ગુમરાહ કર્યા, 2 દિવસ સુધી અમને ગોરગોર ફેરવી, અમારા કુટુંબીજનોને એનું માર્ગદર્શન અલગ રીતે આપી અને જો એને પહેલાથી આ સત્વરે તપાસ કરી હોત તો અમારી દીકરીની હાલત આ ના હોત અને એને અમને પછી છેલ્લે 4 તારીખે એવું કહેવામાં આવ્યું કે આ અમારી મારી પ્રિમાઇઝમાં મારી હદમાં આવતું નથી એટલે તમે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. સામૂહિક બળાત્કાર કરી અને રેપ કરીને એને ઝાડ સાથે લટકાવી દીધી અને મારી નાખી છે. અત્યારે દીકરીનું પીએમ થઈ રહ્યું છે. પીએમ કર્યા બાદ આપ જે ડેડ બોડી છે તે વતન લઈ જશો કે અન્ય કોઈ માંગ છે? જે માંગ નથી સ્વીકારી તેને લઈને મારી માંગ એ છે કે ગુનેગારોને ધરપકડ કરીને અમને વાયરસ કરીને મોબાઈલ મારફતે બતાવવામાં આવે કે આ લોકોને અમે ધરપકડ કરી જ છે અને ધરપકડ થઈ ગઈ છે તો જ અમે આની બોડીને ઉઠાવીશું. ત્યાં નહીં થાય ત્યાં સુધી અમે બોડી નહીં ઉઠાવીએ. બિલકુલ પ્રિયંકા, ફરિયાદ નોંધવાની જે માંગ હતી તે માંગ તો સ્વીકારાઈ ગઈ, પરંતુ હજુ સુધી પોલીસે આરોપી પકડ્યા નથી. અને મહત્વની વાત એ હવે સામે આવી રહી છે કે જે પીઆઈ રબારી હતા કે જેઓએ પોતાની બેદરકારી દાખવી હતી અને પરિવારને ન્યાય અપાવ્યો ન હતો તેના કારણે થઈને આખી આ ઘટના બની હતી. હાલ સમગ્ર બાબતને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. જે ડેડ બોડી છે તે ડેડ બોડી અત્યારે પીએમ પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે આરોપીઓ છે તે આરોપીઓને પોલીસ પહેલા પકડે અને પરિવારને જાણ કરે તે બાબતની માંગ તેઓ કરી રહ્યા છે અને એ માંગ સ્વીકારશે ત્યારબાદ જ જે પરિવારજનો છે તે લોકો ડેડ બોડી સ્વીકારશે. પ્રિયંકા, બિલકુલ હરમેશ, પરિવારજનો દ્વારા હવે પોલીસ પર પણ આરોપ કરવામાં આવી રહ્યો છે. પોલીસે પણ ક્યાંક ને ક્યાંક પોતાની કાર્યવાહીમાં કે પોતાની કામગીરીમાં ફરજ ચૂક કરી હોય તેવું લાગી રહ્યું છે. આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? જે પીઆઈનું તેઓ નામનો ઉલ્લેખ કરી રહ્યા છે તેમની સામે પણ શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ, ઉચ્ચ અધિકારીઓને પણ પરિવારજનોએ રજૂઆત કરી હતી અને જે પીઆઈ રબારી છે તેમની સામે તપાસ કરવામાં આવે. આ ગુનામાં તેઓ સંડોવાયેલા છે કે કેમ અથવા તો પછી તેમની બેદરકારી હતી કે કેમ તે બાબતે લઈને પણ તપાસ કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે. બીજી તરફ આ જે તપાસ છે તે તપાસ સ્થાનિક પોલીસ ન કરે અથવા તો જે તે જિલ્લાના કોઈ અધિકારી ન કરે, પરંતુ સીઆઈડી ક્રાઇમ કે અન્ય કોઈ તપાસ એજન્સી જે છે તે તપાસ કરે તે બાબતે લઈને પણ તેઓ માંગ કરી રહ્યા છે. પરંતુ આગામી સમયમાં આ બાબતે લઈને સીઆઈડી ક્રાઇમ કે કોઈ એજન્સી તપાસ હાથમાં લે છે કે કેમ તે જોવું રહ્યું. પ્રિયંકા.
આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો આજે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અનેક વિગતો સામે આવી શકે છે. પરિવારજનો દ્વારા હવે પોલીસ કર્મચારીઓ પર પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે, ગુમરાહ કરવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જોવાનું રહેશે કે આ સમગ્ર મામલામાં આગળ શું કાર્યવાહી કરવામાં આવશે.